नमस्कार डियर स्टूडेंट्स, माई सेल्फ एस एन खलास, लेक्चरर इन इलेक्ट्रिकल इंजीनियरिंग डिपार्टमेंट, VPMP पॉलिटेक्निक, गांधीनगर। सब्जेक्ट नेम इज DC मशीन्स एंड ट्रांसफॉर्मर। GTU सब्जेक्ट कोड इज 3330902। यूनिट नेम इज DC जनरेटर। टॉपिक नेम इज लोड कैरेक्टरिस्टिक्स ऑफ DC कंपाउंड जनरेटर। नमस्कार विद्यार्थी मित्रों, आजनो जो आपनो टॉपिक छे ए छे लोड कैरेक्टरिस्टिक्स ऑफ DC कंपाउंड जनरेटर। ओके, आपणे DC जनरेटर जे चेप्टर छे, DC जनरेटर जे चेप्टर छे, DC मशीन एंड ट्रांसफॉर्मर सब्जेक्ट नो, ए चेप्टर उपर आपणे एक लेक्चर सीरीज शुरू करी छे। अने ए लेक्चर सीरीज मां आजनो जे लेक्चर छे एनो टॉपिक छे लोड कैरेक्टरिस्टिक ऑफ DC कंपाउंड जनरेटर। तो आजना जे आपणो टॉपिक छे अथवा तो आपणा आजनो जे आपणो लेक्चर छे एना ऑब्जेक्टिव शुं छे, तो एना ऑब्जेक्टिव छे टू अंडरस्टेन्ड सर्किट डायग्राम ऑफ DC कंपाउंड जनरेटर। DC कंपाउंड जनरेटरनो सर्किट डायग्राम केवी रीते ड्रॉ करवानो अथवा सर्किट डायग्राम केवो होय, एना कनेक्शन आपणे कई रीते करीशुं ए आपणे जोईशुं। पछी छे टू अंडरस्टेन्ड डिफरंट इक्वेशन ऑफ DC कंपाउंड जनरेटर। DC कंपाउंड जनरेटरना अलग अलग इक्वेशन्स कई रीतना आवशे ए आपणे जोईशुं, કે DC કમ્પાઉન્ડ જનરેટરમાં ટર્મિનલ વોલ્ટેજ Vનું ઇક્વેશન શું છે, લોડ કરંટ IL નું ઇક્વેશન શું છે, આર્મેચર કરંટ IA નું ઇક્વેશન શું છે, એ ઇક્વેશન્સ આપણે અહીંયા સમજીશું। એના પછીનું આપણું ઓબ્જેક્ટિવ છે હાઉ ટુ ઓબટેઇન લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ DC કમ્પાઉન્ડ જનરેટર। DC કમ્પાઉન્ડ જનરેટર જે છે એની લોડ કેરેક્ટરિસ્ટિક કેવી રીતે મેળવવાની, ટર્મિનલ વોલ્ટેજ V અને લોડ કરંટ IL ના રીડિંગ કેવી રીતે લેવાના, રાઈટ, એની ઉપરથી ગ્રાફ ઉપર, એની ઉપરથી જે રીડિંગ છે એની ઉપરથી ગ્રાફ કેવી રીતે દોરવાનો, રાઈટ, અને એ ગ્રાફ ઉપરથી જે ગ્રાફ આવે V અને IL, V વર્સિસ IL નો જે ગ્રાફ આવે એ ગ્રાફ ઉપરથી આપણને કઈ ટેકનિકલ બાબતોનું ધ્યાન થશે, આપણને કઈ ટેકનિકલ બાબતો જાણવા મળશે, બરાબર, એટલે કે ઇન્ટરપ્રિટેશન શું હશે ગ્રાફનું, રાઈટ, એ આપણે જોઈશું, રાઈટ। લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ DC કમ્પાઉન્ડ જનરેટર, રાઈટ। આની આગળ આપણે જોયું લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ DC સિરીઝ જનરેટર અને લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ DC શન્ટ જનરેટર, એ બંને ટોપિક ઉપરના લેક્ચર આપણે જોયા, એટલે તમને દરેકને ખ્યાલ આવી જવો જોઈએ કે લોડ કેરેક્ટરિસ્ટિક એટલે શું, રાઈટ। તો લોડ કેરેક્ટરિસ્ટિક એટલે ટર્મિનલ વોલ્ટેજ V અને લોડ કરંટ IL વચ્ચેનો ગ્રાફ, એને આપણે લોડ કેરેક્ટરિસ્ટિક્સ કહીએ છીએ, રાઈટ। હવે કમ્પાઉન્ડ જનરેટર માટે આપણે લોડ કેરેક્ટરિસ્ટિક જોવાની છે, રાઈટ। હવે તમને બધાને ખબર છે કન્સ્ટ્રક્શન નો ટાઈપ્સ ઓફ DC જનરેટર નો લેક્ચર આપણે જોઈ લીધો છે, એટલે દરેકને ખબર છે કે કમ્પાઉન્ડ જનરેટર બે પ્રકારના હોય, આમ તો ચાર પ્રકારના હોય પણ મેઇનલી બે પ્રકારના હોય, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર, રાઈટ। તો અહીંયા આપણે શું કરીશું, લોડ કેરેક્ટરિસ્ટિક ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર ની જોઈશું અને એના પછી લોડ કેરેક્ટરિસ્ટિક આપણે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર ની જોઈશું, રાઈટ। તો આ ચાલુ કરીએ આપણે લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ DC કમ્પાઉન્ડ જનરેટર। રાઈટ, તો સૌથી પહેલા આપણે જોઈશું DC ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, રાઈટ। તો આપણને બધાને ખબર છે કે કમ્પાઉન્ડ જનરેટર છે એટલે બે વાઇન્ડિંગ આવવાની, એક શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ। શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ ના નંબર ઓફ ટર્ન્સ કેવા હશે, વધારે હશે, અને વાયર કેવો હશે, પાતળો હશે, અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ ના નંબર ઓફ ટર્ન્સ કેવા હશે, ઓછા હશે, અને વાયર કેવો હશે, જાડું હશે। આજે મેં બે સ્ટેટમેન્ટ આપ્યા, રાઈટ, એ સ્ટેટમેન્ટ તમને એવું થશે ક્યાંથી આવ્યા, પણ ઓલરેડી મેં આગળના લેક્ચરમાં જયારે શન્ટ જનરેટર અને સિરીઝ જનરેટર ચલાવ્યું ત્યારે આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું, એટલે આગળના લેક્ચર જોઈ લેવા એકવાર, ઓકે। તો આપણને બધાને ખબર છે કે કમ્પાઉન્ડ જનરેટર ની અંદર બે વાઇન્ડિંગ આવે, રાઈટ, શન્ટ અને સિરીઝ, ઓકે। હવે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર હોય કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર હોય, બટ બે વાઇન્ડિંગ તો આવવાના જ, બે ફિલ્ડ વાઇન્ડિંગ, ઓકે। આપણે ડ્રો કરીએ સૌથી પહેલા DC ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર,
ओके ओके सौथी पहला आवशे आपणुं आर्मेचर, तो आ आपणा जनरेटर नुं आर्मेचर, राइट। બધાને ખબર છે આર્મેચર જનરેટર જી કરી અને આમ ઉપર લાઈન કરી નાખી એનો મતલબ કે આ ડીસી આર્મેચર છે। ઉપરાંત આ બે બ્રશ મૂકીએ તો પણ તમને આઈડિયા આવી જોઈએ જોઈએ કે આ ડીસી મશીનના બ્રશ છે। ઓકે અહીંયા આવશે પ્લસ એ માઇનસ એ અથવા તો એ ડબલ ડબલ એ, રાઈટ। અહીંયા આવશે આપણું શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ, નંબર ઓફ ટર્ન્સ કેટલા હશે વધારે હશે કેમ કે વાયર કેવો હશે પાતળો હશે, તો આ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ એફ એસ એચ એફ એસ એચ એકને પ્લસ કહીએ એકને માઇનસ કહીએ, ઓકે। એના પછી આવશે આપણું સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ એફ એસ ઈ પ્લસ કહીએ એકને માઇનસ કહીએ, અને પછી આવશે આપણો લોડ। લોડમાં વેરિયેબલ લોડ છે, હું અહીંયા લેમ્પ મૂકું છું, તમારે બોક્સ બનાવી દેવું ને વેરિયેબલ લોડ આવું આવી રીતે બતાવો એમ તો પણ ચાલે, પણ હું અહીંયા લેમ્પ મૂકું છું બરાબર। એટલે તમને જ્યારે હું કેરેક્ટરિસ્ટિક દોરીશ ત્યારે જ્યારે હું લોડ વેરી કરીશ લોડ કરંટ વેરી કરવા માટે એટલે તમને થોડો આઈડિયા આવે। આ તો આપણે બધું આગળના લેક્ચરમાં જોઈ લીધું છે કે લોડ કેવી રીતે લેમ્પ એક પછી એક આપણે ચાલુ કરીએ છીએ, લેમ્પ લોડના કનેક્શન કઈ રીતના હોય, બરાબર છે। આ લેમ્પ લોડના કનેક્શન આપણા, ઓકે, આ આપણું ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર થયું બરાબર, દરેકને આટલો આઈડિયા આવવો જોઈએ। ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ નો ફ્લક્સ ફાઈ એસ એચ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ નો ફ્લક્સ ફાઈ એસ ઈ એ એક જ દિશામાં હોવા જોઈએ, એટલે કે બંને ફ્લક્સ એકબીજાને મદદ કરતા હોવા જોઈએ, એટલે કે નેટ ફ્લક્સમાં વધારો થતો હોવો જોઈએ, એટલે કે બંને ફ્લક્સની દિશા સરખી હોવી જોઈએ। એટલે આવું કહેવાય કે ફાઈ નેટ, નેટ ફ્લક્સ ટોટલ ફ્લક્સ બરાબર ફાઈ એસ એચ વત્તા ફાઈ એસ ઈ આટલું થવું જોઈએ, ફાઈ એસ એચ વત્તા ફાઈ એસ ઈ, તો એ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરમાં એવું જ થાય। જુઓ ફાઈ એસ એચ બી ઉપર જાય છે અને ફાઈ એસ ઈ આમ જાય, એટલે ફાઈ એસ એચ આમથી આમ જ જવાનો, એટલે કે નેટ ફ્લક્સમાં વધારો જ થવાનો, રાઈટ। તો જ્યારે પણ નેટ ફ્લક્સમાં વધારો થતો હોય તો ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર કહેવાય, બંને ફ્લક્સ એક જ દિશામાં હોય એટલે કે બંને ફ્લક્સ એકબીજાનો વિરોધ નથી કરતા, એક જ દિશામાં જાય છે એટલે બંને ફ્લક્સમાં સર્વા બંને ફ્લક્સનો એડિશન થાય છે, એટલે શબ્દ વપરાયો છે ક્યુમ્યુલેટિવ, રાઈટ। ઓકે હવે જોઈએ આપણે લોડ કેરેક્ટરિસ્ટિક્સ, આ તો ખ્યાલ આવી ગયો આપણો લોડ છે, આ જનરેટરનું આર્મેચર છે, જનરેટરના આર્મેચરની એક્રોસમાં આપણને શું મળશે, ઇન્ડ્યુસ ઈએમએફ ઈ, બે ટર્મિનલ આવશે બહાર લોડ, લોડની એક્રોસમાં આપણને શું મળશે, તો ટર્મિનલ વોલ્ટેજ વી, ટર્મિનલ વોલ્ટેજ વી માપવા માટે આપણે વોલ્ટ મીટરને યુઝ કરીશું, લોડ કરંટ આઈએલ માં અહીંયા લોડની સિરીઝમાં મૂકી દો, એના માટે આપણે લોડ કરંટ માપવા માટે આપણે એ મીટર એ નો ઉપયોગ કરીશું, ઓકે। આ આપણો વેરિયેબલ લોડ છે, જનરેટરનું આર્મેચર છે અને જનરેટરનું શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ, જનરેટરનું સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ, ઓકે। હવે આપણે આની લોડ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક, લોડ કેરેક્ટરિસ્ટિક્સ એટલે એવો ગ્રાફ જેમાં વાય એક્સિસ ઉપર આવે ટર્મિનલ વોલ્ટેજ વી અને એક્સ એક્સિસ ઉપર આવે લોડ કરંટ આઈએલ, રાઈટ। એટલે કે ટર્મિનલ વોલ્ટેજ વી અને લોડ કરંટ આઈએલ એક વોલ્ટના રીડિંગ વોલ્ટ મીટર દ્વારા, કરંટના રીડિંગ વોલ્ટેજ વી અને લોડ કરંટ આઈએલ, આ બંનેના આપણે રીડિંગ લઈએ અને આવું ટેબલ બનાવીએ બરાબર, વોલ્ટેજ આટલા કરંટ આટલો, વોલ્ટેજ આટલા કરંટ આટલો બરાબર, સાના રેફરન્સમાં લોડના રેફરન્સમાં, લોડ સૌથી પહેલા બધો બધા લેમ્પ ઓપન એક બધા લેમ્પ બંધ એટલે લોડ તમારો કેટલો ઝીરો, એટલે લોડ કરંટ કેટલો ઝીરો, એ વખતે વોલ્ટેજ કયા મળે નો લોડ વોલ્ટેજ, પછી પહેલો લેમ્પ ચાલુ કર્યો થોડોક લોડ વધ્યો, થોડોક લોડ વધશે એટલે વોલ્ટેજ થોડોક ઘટશે પહેલા કરતા,
પછી બીજો લેમ્પ ચાલુ કર્યો એટલે થોડો લોડ વધશે, લોડ વધશે એટલે લોડ કરંટ વધશે, લોડ કરંટ વધશે પણ સામે ટર્મિનલ વોલ્ટેજ કેવો થશે, ઘટશે. એવી રીતે લેમ્પ થ્રી ચાલુ કર્યો, લેમ્પ ફોર ચાલુ કર્યો, જેમ તમે લેમ્પ ચાલુ કરતા જશો એમ જનરેટર ઉપર લોડ વધશે, જનરેટર નો લોડ કરંટ વધશે પણ ટર્મિનલ વોલ્ટેજ વી કેવો થશે, ધીમે ધીમે ઘટતો જશે. તો આ જ વસ્તુ જયારે તમે અલગ અલગ વોલ્ટેજ ના કરંટ ના રીડિંગ લઈ અને આ ગ્રાફ ઉપર તમે પ્લોટ કરો ને તો કઈક આવું મળે. આને કહેવાય એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ, એક્સટર્નલ લોડ કેરેક્ટરિસ્ટિક્સ. સાના વર્સિસ હોય? વી વર્સિસ આઈએલ. અને આને કહેવાય ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ. ઇન્ટરનલ એટલે ઈ હોય, ઈ વર્સિસ આઈએલ. ઓકે, અને વચ્ચે શું આવે દરેકને ખબર છે, આર્મેચર રેઝિસ્ટન્સ ડ્રોપ, બરાબર. આઈએર ડ્રોપ આવે વચ્ચે, બરાબર. આપણે આ દોરીએ છીએ, આપણે એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક જ દોરીએ, કારણ કે આપણે એક્સટર્નલ વોલ્ટેજ ના રીડિંગ લઈએ, ટર્મિનલ વોલ્ટેજ વીના જ રીડિંગ લઈએ છીએ, બરાબર. એટલે ઝીરો હોય સપોઝ તો એ વખતે સપોઝ પહેલું રીડિંગ આપણને 230 વોલ્ટ મળે છે, બરાબર. સપોઝ પછી ઝીરો માંથી 0.5 એમ્પિયર કર્યો આપણે કરંટ, તો આપણને રીડિંગ થોડું 229.5 વોલ્ટ મળે છે, સપોઝ 229.5 વોલ્ટ. પછી એટલે આવું મળ્યું ને આપણને. પછી આપણે 1 એમ્પિયર ઉપર ગયા એટલે આપણને 229.7 વોલ્ટ જેટલું અથવા 229.4 વોલ્ટ જેટલું મળે છે, બરાબર. 1 એમ્પિયર પછી 1.5 એમ્પિયર ગયા, આ કરંટ વધ્યો ને 0.5 એમ્પિયર, 1 એમ્પિયર, 1.5 એમ્પિયર. કરંટ ક્યાંથી વધ્યો? લોડ વધાર્યો. પહેલા એક જ લેમ્પ, પહેલા એક લેમ્પ ચાલુ નતો કર્યો ત્યારે 0 એમ્પિયર લોડ કરંટ હતો, એક લેમ્પ ચાલુ કર્યો એટલે સપોઝ 0.5 એમ્પિયર લોડ કરંટ થયો. જયારે લોડ 0 હતો ત્યારે વોલ્ટેજ 230 વોલ્ટ હતા, હવે આપણે લોડ કરંટ, લોડ 0.0, લોડ કરંટ 0 માંથી 0.5 થયો ત્યારે આપણો વોલ્ટેજ 229.5 થયો, બરાબર. એટલે લોડ જેમ વધારતા, લોડ કરંટ અને વોલ્ટેજ એ બંને વચ્ચેનો ગ્રાફ દોરતા જવાનો, બરાબર. અને એ જે ગ્રાફ આવે એને આપણે લોડ કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર ની લોડ કેરેક્ટરિસ્ટિક આવી મળે, રાઈટ. હવે આપણે જોઈશું ડિફરન્સિયલ કમ્પાઉન્ડ જનરેટર. ઓકે, બધા જ ખબર છે કે ડિફરન્સિયલ કમ્પાઉન્ડ જનરેટર હશે તો ડિફરન્સિયલ કમ્પાઉન્ડ જનરેટર ની અંદર શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ બંનેના કનેક્શન કઈક એ રીતના હશે કે નેટ ફ્લક્સ માં ઘટાડો થાય, ફાઈ નેટ બરાબર ફાઈ એસએચ માઇનસ ફાઈ એસી થાય. એનો મતલબ કે આ ફાઈ એસએચ આમ થાય, આમ જાય છે તો ફાઈ એસી એની જ દિશામાં ને એની ઓપોઝિટ દિશામાં હોવું જોઈએ, એટલે બંને સામ સામે આવવા જોઈએ બંને ફ્લક્સ, એટલે નેટ ફ્લક્સમાં ઘટાડો થશે, બરાબર. નેટ ફ્લક્સમાં ઘટાડો થઈએ થાય એટલે આપણે કહીએ છીએ ડિફરન્સિયલ કમ્પાઉન્ડ જનરેટર. કયું જનરેટર? ડિફરન્સિયલ, ડી આઈ બરાબર ડબલ એફ ઈ આર ઈ એલ, ડિફરન્સિયલ કમ્પાઉન્ડ જનરેટર. નેટ ફ્લક્સમાં ઘટાડો થાય છે, રાઈટ. ઓકે, હવે એવું આ વસ્તુ કરવા માટે શું કરીશું તો દિશા બદલવી પડશે. આ ફ્લક્સ, શન્ટ ફ્લક્સ આમ આવે તો સિરીઝ ફ્લક્સ આમ લાવવાનો, આમ લાવવાનો એટલો મતલબ કે છેડા બે ઉલટાવવા પડશે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ ના. જુઓ કઈક આ રીતે, આ છેડો સીધો આમાં જાય તો આ છેડો આને આલો, બરાબર, અને આ છેડો આને આવો, આ રીતે. જો આ છેડો બરાબર આ તમારું સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ, આનો એન્ડ, સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ નો એન્ડ લોડમાં જતો હતો, સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ નો સ્ટાર્ટિંગ લોડમાં જવાતો, બરાબર. આ ગયો લોડમાં, અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ નો એન્ડ જે છે એ લોડમાં જતો જગ્યાએ એ જવા દો આર્મેચરમાં. થઈ ગયું ઊંધું કનેક્શન, રાઈટ. એટલે હવે આમાં જે ફ્લક્સ ઉત્પન્ન થશે એની ડિરેક્શન ઊંધી હશે, આવી હશે, આ બાજુ આવી હશે, ફાય એસ ઈ, ફાય એસ એચ આમ આવે છે, ફાય એસ ઈ આમ આવે છે, બંને ફ્લક્સ સામ સામે આવશે, બંને ફ્લક્સમાં ઘટાડો થશે, એટલે આપણે કહીશું એના ડિફરન્સિયલ કમ્પાઉન્ડ જનરેટર, રાઈટ.
बाकी वोल्टेज तो लेवानुं छे रीडिंग आपणे वोल्टमीटर द्वारा, करंट द्वारा एमीटर द्वारा भी रीडिंग लेवानुं छे। आ बन्नेनी लोड कैरेक्टरिस्टिक आपणे ड्रॉ करिए, डिफरेंशियल कम्पाउंड जनरेटरनी लोड कैरेक्टरिस्टिक ड्रॉ करिए, तो टर्मिनल वोल्टेज वी अने लोड करंट आई एल आ बन्ने वच्चेनो ग्राफ दोरीशुं। ए बन्ने वच्चेनो ग्राफ कंईक आ रीतनो आवशे। वोल्ट लोड ना वधारानी साथे करंट मां वधारो एकदम, लोड करंट ना वधारानी साथे वोल्टेज मां वधारो एकदम झड़पती थशे। आ आपणी एक्सटर्नल कैरेक्टरिस्टिक। एक्सटर्नल एटले बधाने खबर छे वी वर्सिस आई एल, अने आ आपणी इंटरनल कैरेक्टरिस्टिक्स। इंटरनल एटले बधाने खबर छे ई वर्सिस आई एल, અને વચ્ચે શું આવશે? વચ્ચે આવશે આઈ એ આર એ ડ્રોપ, આર્મેચર વાઇન્ડિંગના રેઝિસ્ટન્સના કારણે જે વોલ્ટેજ ડ્રોપ થાય એને કહેવાય આઈ એ આર એ ડ્રોપ। ઓકે ડન। હવે જુઓ આ ગ્રાફ ઉપર તમને આઈડિયા હોવો જોઈએ કે લોડ જેવો વધશે એમ વોલ્ટેજમાં ઘટાડો રેપિડલી થશે, બરાબર। અને અમુક સમય એવો આવે કે જરૂર કરતા વધારે લોડ વધારતો ને તો તમારું જે જનરેટર છે એ આપોઆપ બંધ થઈ જશે, બરાબર। એનો જનરેટર વોલ્ટેજ ઝીરો થઈ જશે, બરાબર, એટલે બંધ જ થઈ જશે જનરેટર, રાઈટ। તો આને કમ્પાઉન્ડ જનરેટર, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર કહેવાય। લોડમાં વધારાની સાથે જેવો લોડ વધારશો, લેમ્પ વન, લેમ્પ ટુ, લેમ્પ થ્રી, લેમ્પ ફોર, જેવો લોડ વધશે લોડ કરંટ વધશે, જેવો લોડ કરંટ વધશે એવો વોલ્ટેજમાં રેપિડલી ઘટાડો થશે, રાઈટ। એટલે અહીંયા કેવું થશે કે જેમ તમે લોડ વધારતા જશો એમ વોલ્ટેજ તમારો રેપિડલી ઘટતો હશે, એકદમ એકદમ ઘટતો હશે। અને જરૂર કરતા વધારે લોડ વધી જશે ને તો જનરેટર એની જાત જ બંધ થઈ જશે। આ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરની કેરેક્ટરિસ્ટિક છે। જેવી રીતે સિંક્રોનસ મોટરમાં કેવું હતું કે સિંક્રોનસ મોટરને ઓવરલોડ ના કરી શકાય, રાઈટ। જો ઓવરલોડ કરો તો સિંક્રોનસ મોટર બંધ થઈ જાય, આમાં બી એવું જ છે। ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરને જરૂર કરતા વધારે લોડ આપી દો, ઓવરલોડ કરો તો એ આપોઆપ બંધ થઈ જશે, એનો આઉટપુટ વોલ્ટેજ ઝીરો થઈ જશે, રાઈટ। ઓકે, તો આને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય। એટલે આપણે બે વસ્તુ જોઈ, ડિફરન્શિયલ કમ્યુનિટી કમ્પાઉન્ડ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક્સ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક્સ। જો તમને જીટીયુમાં એવું પૂછાય કે ડ્રો એન્ડ એક્સપ્લેન લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી કમ્પાઉન્ડ જનરેટર, સ્પેસિફાય નથી કર્યું કમ્યુનિટીનું કે ડિફરન્શિયલની, તો તમારે કમ્યુનિટી જ દોરવાની, બંને દોરવાના રહેશે, ટાઈમ નહીં મળે એક્ઝામમાં, બરાબર, પેપર લખવાનો ટાઈમ ખૂટ છે। પણ જો તમને સ્પેસિફાય કર્યું હોય કે ડ્રો એન્ડ એક્સપ્લેન લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર, તો પછી ડિફરન્શિયલ નહીં લખવાની, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર તો ક્યુમ્યુલેટિવ લખવાની। અને સ્પેસિફાય ના કર્યું હોય, ખાલી એવું જ હોય કે ડ્રો એન્ડ એક્સપ્લેન લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી કમ્પાઉન્ડ જનરેટર, તો ફક્ત ક્યુમ્યુલેટિવ લખી કાઢવાની, ક્યુમ્યુલેટિવની। ઓકે, તો આ લોડ કેરેક્ટરિસ્ટિક હોય। બીજું એક હતું, જુઓ મેઇનલી શું હોય દોસ્તો, આપણે બે ગ્રાફ દોરીએ ને, એક્સટર્નલ અને ઇન્ટરનલ। એક્સટર્નલ એટલે ટર્મિનલ વોલ્ટેજ વી વર્સિસ આઈએલ નો ગ્રાફ, એ જ એક્ચ્યુઅલ ગ્રાફ છે, કારણ કે એની અંદર જ આપણે આઈએલ ડ્રોપ એડ કરીને ઈ ઉપર જઈએ છીએ, કારણ કે ડાયરેક્ટ ઈનું રીડિંગ તો આપણને વોલ્ટમીટર દ્વારા મળતું નથી, અહીંયા આપણે ઈમાં કોઈ વોલ્ટમીટર નહીં ભરાવતા, એ તો આર્મેચરની અંદર ઉત્પન્ન થયેલો વોલ્ટેજ છે, એટલે ઈ મેળવવા માટે આપણે કોઈ વોલ્ટમીટર નથી ભરાવતા, આપણે તો વોલ્ટમીટર ભરાય છે વી મેળવવા માટે। તો ઈ ક્યાંથી આવે? ઈના રીડિંગ, તો ઈના રીડિંગ આવે છે ઈ બરાબર ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર માટે બરાબર વી વત્તા આઈએઆરએ વત્તા આઈએસઈ આરએસઈ। આવું કરો એટલે તમને બરાબર, તો આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનમાં તમે ડેટા ફિલ કરો, વી ની વેલ્યુ લખો, આઈએઆરએ ની વેલ્યુ લખો, આઈએસઈ આરએસઈ ની વેલ્યુ લખો, ત્યારે તમને ઈ મળશે, અને ઈ ઉપર તમે ઉપરનો ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક નો ગ્રાફ દોરી શકશો। ઇન્ટરનલ એટલે અંદર, તો જુઓ ઈ અંદર જ છે ને, આર્મેચરની અંદર ઉત્પન્ન થયેલો વોલ્ટેજ છે। એક્સટર્નલ એટલે બહાર, રાઈટ, તો વી એટલે ટર્મિનલ વોલ્ટેજ બહાર જ હોય ને, ટર્મિનલ જનરેટરના ટર્મિનલ જે આપણે બધા કનેક્શન કરીએ તો બહાર જ હોય ને, રાઈટ, જ્યાં આઉટપુટ વોલ્ટેજ મળે, રાઈટ। એટલે શબ્દો ઉપર તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ઇન્ટરનલ એટલે શું અને એક્સટર્નલ એટલે શું, બરાબર। એટલે મેઇન વસ્તુ છે તમારા ટર્મિનલ વોલ્ટેજ વી, ઈ તો આપણે મેથેમેટિક ફોર્મ્યુલામાં
આપણી ડેટા ફિલ કરી આપણે રીડિંગ મૂકી અને આપણે મેળવીએ છીએ કેલ્ક્યુલેશનથી, પણ આપણે ડાયરેક્ટ કયા વોલ્ટેજ મળે છે વોલ્ટમીટર દ્વારા મેઝર કરીને, તો ટર્મિનલ વોલ્ટેજ વી, રાઈટ? તો મેઇન ગ્રાફ કયો આવે? ટર્મિનલ વોલ્ટેજ વી નો ગ્રાફ આવે, રાઈટ? હવે એમાં કેવા ત્રણ બાયફર્કેશન બી છે આ રીતે, ઓવર કમ્પાઉન્ડ, અંડર કમ્પાઉન્ડ, બરાબર, લેવલ કમ્પાઉન્ડ, એટલે આ રીતનું હોય, બરાબર, આઈ એલ અને વી. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની જ વાત છે મિત્રો, એક લેવલ કમ્પાઉન્ડ, એક ઓવર કમ્પાઉન્ડ અને એક અંડર કમ્પાઉન્ડ. આ ત્રણ પ્રકારના ગ્રાફ પણ તમને મળે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની અંદર, બરાબર. ઓકે, બરાબર. તો આને કહેવાય અંડર કમ્પાઉન્ડ, આને કહેવાય લેવલ કમ્પાઉન્ડ, અને આને કહેવાય ઓવર કમ્પાઉન્ડ. ટર્મિનલ વોલ્ટેજ વી અને લોડ કરંટ આઈ એલ વચ્ચેનો ગ્રાફ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર માટે. ઓકે દોસ્તો, બરાબર. આ મેં તમને કમ્પાઉન્ડ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક સમજાવવાનો પ્રયત્ન કર્યો, રાઈટ? એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ એક જ કોમન પ્રશ્ન બનાવો કે ડ્રો એન્ડ એક્સપ્લેન લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, રાઈટ? એ પૂછાય 90%, પણ 10% ડિફરન્સિયલ કમ્પાઉન્ડ જનરેટર પૂછાય તો આ દોર નાખવાની, આ દોરવાની જરૂર નથી, આ તો તમારા નોલેજ પર્પઝ માટે. ઓકે, તો આ હતી લોડ કેરેક્ટરિસ્ટિક ડીસી કમ્પાઉન્ડ જનરેટરની. ઓકે, જય હિન્દ, જય ભારત, નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.